નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મનોવિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 1 માં આપણે મનોવિજ્ઞાન એક વિષય તરીકે અભ્યાસ કરી રહ્યા. હવે વિષય મનોવિજ્ઞાન વિષય અભ્યાસ પદ્ધતિઓ, તો મનોવિજ્ઞાનની વિષય પદ્ધતિઓ અને એની અભ્યાસ પદ્ધતિઓ કેટલી છે અને કઈ કઈ છે તો એ હવે આપણે જોશું. તો પેલા જે અભ્યાસ પદ્ધતિઓ, તો અભ્યાસ કરવાની કેટલી પદ્ધતિઓ છે મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ, તો પહેલો લઈ નિરીક્ષણ પદ્ધતિ. નિરીક્ષણ પદ્ધતિની વ્યાખ્યા નિરીક્ષણ કોને કહેવાય, તો નિરીક્ષણનો અર્થ એટલે શું, તો વ્યાખ્યા જોઈએ. નિરીક્ષણ એટલે કુદરતી ઘટનાઓના કાર્યકાળના સંદર્ભમાં અભ્યાસ. નિરીક્ષણ એટલે કુદરતી ઘટનાઓનો કાર્યકાળનો સંદર્ભ. તો બીજી વ્યાખ્યા એ છે કે આંખો દ્વારા હેતુપૂર્વક સ્વાભાવિક ઘટનાઓ કે બનાવોનો ક્રમબદ્ધ અભ્યાસ કરવામાં આવે, ક્રમબદ્ધ કરવામાં આવેલો અભ્યાસ એટલે નિરીક્ષણ. એ યજ્ઞ મનોવિજ્ઞાનિક યજ્ઞ દ્વારા એવું તારણ કરવામાં આવ્યું કે વ્યક્તિ જ્યારે કોઈ આંખો દ્વારા સ્વાભાવિક રીતે કોઈ હેતુપૂર્વક જયારે કોઈ ઘટનાઓ કે બનાવો ક્રમબદ્ધ નિચોડ જયારે પરિણામ કરવામાં આવે, એનો અભ્યાસ કરવામાં આવે ત્યારે એ નિરીક્ષણ જેવું કહેવાય. એટલે નિરીક્ષણ પદ્ધતિમાં વ્યાખ્યા એ રહેલી છે કે કોઈ ઘટનાઓ કે બનાવોને ક્રમબદ્ધ રીતે હેતુપૂર્વક કોઈ અભ્યાસ કરવામાં આવે તો એ નિરીક્ષણ કહ્યું કહેવાય. એમ ડોક્ટર યંગ છે મનોવિજ્ઞાન એ જાહેર કરી. તો ઉપયુક્ત વ્યાખ્યા પરથી નીચેના મુદ્દાઓ સ્પષ્ટ થાય છે કે નિરીક્ષણમાં કુદરતી ઘટનાઓનો અભ્યાસ થાય છે. નિરીક્ષણ એટલે જ્ઞાનેન્દ્રિયો દ્વારા ઘટનાઓનો કાર્યક્રમના સંદર્ભમાં થતો અભ્યાસ છે. નિરીક્ષણ એ હેતુપૂર્વક કરવામાં આવેલો ક્રમબદ્ધ વૈજ્ઞાનિક અભ્યાસ છે. એમ નિરીક્ષણ પદ્ધતિના વિવિધ પ્રકારોની સમજ મેળવીશું. તો નિરીક્ષણ પદ્ધતિના પ્રકારો આંતર નિરીક્ષણ પદ્ધતિ, કુદરતી નિરીક્ષણ પદ્ધતિ, વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ, ક્ષેત્ર નિરીક્ષણ પદ્ધતિ, સહભાગી નિરીક્ષણ પદ્ધતિ. વિદ્યાર્થી મિત્રો, સહભાગી નિરીક્ષણ પદ્ધતિ એટલે જે લોકો સમુદાય ભેગા મળીને જો કોઈ નિરીક્ષણ કરે, કોઈ નિચોડ કોઈ કાર્ય વસ્તુનો જયારે નિકાલ કરવામાં આવે, અભ્યાસ કરવામાં આવે, નિરીક્ષણ કરવામાં આવે, એનું જો તારણ કાઢવામાં આવે ત્યારે એ સહભાગી નિરીક્ષણ કહેવામાં આવે છે. અને ત્યાર પછી તુલનાત્મક નિરીક્ષણ, જયારે એની બીજા કાર્યકાળ સાથે તુલના કરવામાં આવે અને તુલના કર્યા પછી એનું નિરીક્ષણ તાત્પર્ય નિચોડ કાઢવામાં આવે ત્યારે એને તુલનાત્મક નિરીક્ષણ કહેવાય. તો પહેલું આપણે લઈ આંતરનિરીક્ષણ પદ્ધતિ. આંતરનિરીક્ષણ પદ્ધતિ એટલે કે કોઈ પણ વ્યક્તિ કોઈ માનવ સમુદાયના રચનાવાદમાં મહત્વનું પ્રદાન કરનાર વિલહેમ ગુટ નામના, આગળ આપણે અભ્યાસ કરી ગયા કે વિલહેમ એ વૈજ્ઞાનિક છે અને એડવર્ડ સ્ટીસનર હતા, એ સમયે ચેતનાનો અભ્યાસ રચનાવાદીઓના કેન્દ્રમાં હતો. ચેતના એટલે જેમાં સંવેદન, લાગણી, અનુભવ, પ્રતિમા વગેરેનો સમાવેશ કરવામાં આવતો હતો. આવી ચેતનાના અભ્યાસ માટે રચનાવાદમાં મુખ્યત્વે જે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે અને એ પદ્ધતિ આંતરનિરીક્ષણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આમ આંતરનિરીક્ષણ પદ્ધતિ એટલે પોતાની અંદર અંતર્મુખ થઈને પોતાના ચાલતા મનોવ્યવહારોનું નિરીક્ષણ એટલે આંતરનિરીક્ષણ પદ્ધતિ. એમ આપણે આંતરનિરીક્ષણ પદ્ધતિ જોઈ. ત્યારબાદ આ પદ્ધતિમાં કોઈ વ્યક્તિ ચોક્કસ ઘટના કે બનાવ અંગે પોતાના સંવેદન, લાગણી, અનુભવ કે પોતાની માનસિક પ્રક્રિયાઓનું અંતર્મુખ થઈને વર્ણન કરે છે. આવા શબ્દોમાં સરળ લાગતી આ પદ્ધતિ કોઈ અઘરી પદ્ધતિ છે, કારણ કે આ પદ્ધતિમાં વ્યક્તિએ જે તે ઘટના કે બનાવ વખતે અનુભવેલી બાબતો પર અને કેન્દ્રિત થઈને તેને જાણી સમજીને તેનું શાબ્દિક વર્ણન કરવામાં આવે છે અને ખાસ કરીને વ્યક્તિ અનુભવી લાગણીઓની તીવ્રતા પણ દર્શાવી એ આ પદ્ધતિનું ઢાળ છે. આમ આંતરનિરીક્ષણ પદ્ધતિ અને વ્યક્તિ સરળતાથી નથી કરી શકતી, આ માટે તાલીમ લેવી અનિવાર્ય હોય છે. આમ આ નિરીક્ષણ પદ્ધતિ એટલે તાલીમ પામેલી વ્યક્તિ અંતર્મુખ થઈને પોતાના મનોવ્યવહારનો અભ્યાસ કરી તેને વાચા આપતી પદ્ધતિ કહી શકાય છે. આમ આંતરનિરીક્ષણ પદ્ધતિના લાભ અને મર્યાદા પણ રહેલા છે. દાખલા તરીકે આંતરનિરીક્ષણ પદ્ધતિના લાભ ક્યાં રહેલા છે જોઈએ તો આ પદ્ધતિમાં કોઈ પણ પ્રકારના
સાધનો નો ઉપયોગ થતો ન હોવાથી સાદી અને સરળ પદ્ધતિ કહી શકાય છે. બીજું, આ પદ્ધતિ નો ઉપયોગ વ્યક્તિ ઈચ્છે ત્યારે અને ઈચ્છે ત્યાં કરી શકતો હોવાથી આંતરનિરીક્ષણ પદ્ધતિ માટે કોઈ પણ પ્રકારની પ્રયોગશાળાની જરૂર હોતી નથી. આ બે બેનિફિટ રહેલા છે કે કોઈ સાધનનો ઉપયોગ થતો નથી, કોઈ ઉપયોગ કરવાનો ન આવતો અને વ્યક્તિ ઈચ્છે ત્યારે એનું આત્મરક્ષણ કરી શકે, નિરીક્ષણ કરી શકે છે. એમ હવેની મર્યાદા રહે છે કે આ મર્યાદામાં રહીને કામ કરવું પડે છે. તેવી મર્યાદા તો આ પદ્ધતિનો ઉપયોગ પ્રાણીઓ, બાળકો, અશિક્ષિત લોકો તેમજ રોગીઓ માટે કરી શકાતો નથી. આ પદ્ધતિ વ્યક્તિલક્ષી હોવાથી વ્યક્તિ સાચું કહે છે તે સારું તે જાણી શકાતું નથી. ત્રીજું, આ પદ્ધતિ સંપૂર્ણપણે વ્યક્તિલક્ષી હોવાથી તેમાં સામાન્યકરણ કરવું શક્ય નથી. ચોથું, આ પદ્ધતિમાં પુનરાવર્તનને અવકાશ હોતો નથી. આ પદ્ધતિમાં પુનરાવર્તન કરવામાં આવતું નથી કે એના ચાર અને પાંચમું છે કે આ પદ્ધતિ દ્વારા ફક્ત ચેતન મનનો જ અભ્યાસ કરી શકાય છે, અચેતન મનનો અભ્યાસ કરી શકાતો નથી. એટલે માણસ અર્ધ જાગૃત અવસ્થામાં હોય, જાગૃત અવસ્થામાં હોય એને એ જાણી શકાય છે પરંતુ અચેતન મનનો અભ્યાસ કરી શકતો નથી. બીજું, કુદરતી નિરીક્ષણ પદ્ધતિ એટલે કે કુદરતી નિરીક્ષણ પદ્ધતિમાં વ્યક્તિ અભ્યાસ કુદરતી વાતાવરણમાં એટલે કે કોઈ પણ પ્રકારના નિયંત્રણ વગર કરવામાં આવે છે. આથી આ પદ્ધતિ અનિયંત્રિત નિરીક્ષણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આ પદ્ધતિ વ્યક્તિ જો ઘટના જે પરિસ્થિતિ હોય તે પરિસ્થિતિમાં નિરીક્ષણ કરવામાં આવે છે. આ પ્રકારના નિરીક્ષણથી પ્રાપ્ત થતી માહિતી વર્ણનાત્મક સ્વરૂપે હોય છે. અહીં નિરીક્ષણકર્તા દ્વારા કોઈ પણ પ્રકારના સાધનનો ઉપયોગ કર્યા વગર ચોક્કસ ઘટનાના સંદર્ભમાં પ્રાણી, વ્યક્તિ કે સમૂહના વર્તનનું નિરીક્ષણ કરવામાં આવે છે. દાખલા તરીકે આતંકવાદના હુમલા બાદ ગામના લોકોના માનસ પર છવાયેલા ડરનો અભ્યાસ. બીજું, બે તાસ વચ્ચેના સમયમાં વર્ગના વિદ્યાર્થીઓના વર્તનનો અભ્યાસ. આ પદ્ધતિના લાભ અને મર્યાદા નીચે પ્રમાણે છે. લાભ જોઈએ તો પહેલું, ચોક્કસ વિરલ ઘટનાઓ જે કુદરતી વાતાવરણમાં જ બને છે તેવી ઘટનાઓનો પ્રત્યક્ષ અભ્યાસ શક્ય બને છે. બીજો, આ અભ્યાસ પદ્ધતિ દ્વારા ઘટનામાં વિવિધ પાસાઓનો અભ્યાસ શક્ય છે. હવેની મર્યાદા શું રહેલી છે તો જોઈએ તો ચોક્કસ વિરલ ઘટનાઓ જે કુદરતી વાતાવરણમાં જ બને છે તેવી ઘટનાઓનું પુનરાવર્તન થઈ શકતું નથી. તેથી તેનો અભ્યાસ શક્ય બનતો નથી. બીજું, નિરીક્ષણ હેઠળની વ્યક્તિ સમૂહને તેનું નિરીક્ષણ થાય છે તેવો ખ્યાલ આવી જતા તેમના વર્તનમાં કૃત્રિમતા આવી જાય છે. અને ત્રીજું, નિરીક્ષણમાં નિરીક્ષકની અજાણતા વ્યક્તિલક્ષીતા આવી જવાની સંભાવના વધુ જોવા મળે છે. દાખલા તરીકે એક સાથે બનતી બે ત્રણ ઘટનાઓને નિરીક્ષક પોતાનું ધ્યાન કોઈ એક જ ઘટના તરફ કેન્દ્રિત કરે તો ઘટનાની પસંદગીમાં જાણે અજાણે વ્યક્તિલક્ષીતા આવી જાય છે. ત્રીજું, વ્યક્તિ નિરીક્ષણ પદ્ધતિ અને કુદરતી નિરીક્ષણની સૌથી મોટી મર્યાદા એ છે કે તેમાં નિરીક્ષણ એક સમયે જે ઘટના ઉપર ધ્યાન આપી શકે છે તે અને માત્ર તે જ ઘટનાને લાગતી બાબતો વિશે માહિતી પ્રાપ્ત થાય છે. આથી નિરીક્ષણને વધારે વિશ્વસનીય બનાવવાના હેતુથી કુદરતી નિરીક્ષણની પદ્ધતિમાં નિરીક્ષકે સમયની સાથે સાથે કેટલાક ટેકનિકલ સાધનો જેવા કે એક બાજુથી જોઈ શકાય તેવો પડદો, વન વે સ્ક્રીન, ટેપ રેકોર્ડર, કેમેરા, વિડિયો વગેરે સાધનોનો ઉપયોગ શરૂ કર્યો છે. સૌપ્રથમ કુદરતી નિરીક્ષણમાં એક બાજુથી જોઈ શકાય તેવો પડદાનો ઉપયોગ થતો જેનાથી પ્રયોગ પાત્ર આવી જતી કૃત્રિમતા નિવારીને નિરીક્ષણને વધારે સામાન્ય બનાવવાનો પ્રયત્ન થયો. પરંતુ જ્યારે એક સાથે એક થી વધુ ઘટનાઓ આકાર લે ત્યારે કોઈ પણ નિરીક્ષક આ તમામ ઘટનાઓની હૃદય રાખતી માહિતી એકત્રિત ન કરી શકે. આથી ટેપ રેકોર્ડર, કેમેરા, વિડીયો, કેમેરા વગેરે સાધનોનો ઉપયોગ દ્વારા નિરીક્ષકની મર્યાદા ઉપરાંત વ્યક્તિલક્ષીતાની મર્યાદા પર નિયંત્રણ શક્ય બન્યું અને આ તમામ બાબતોનો વ્યવસ્થિત અને વસ્તુલક્ષી અભ્યાસ શક્ય બન્યો છે. હવે એના લાભ જોઈએ તો એક વ્યવસ્થિત નિરીક્ષણમાં નિરીક્ષણ હેઠળની તમામ ઘટનાઓની નાના
બીજું મર્યાદા અચાનક ઘટતી ઘટનાઓનો અભ્યાસ આપણો દ્વારા કરી શકાતો નથી તેથી વ્યક્તિલક્ષી નિરીક્ષણ પદ્ધતિ એ વિગતવાર આપણે જોઈ હવે આના પછીના નેક્સ્ટ પીરિયડમાં આપણે સહભાગી નિરીક્ષણ પદ્ધતિ